તરસાલીમાં શેરડીનો રસ પીધા બાદ થયેલ મૃત્યુની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શેરડીનો કોલું ચલાવનાર ચેતન સોનીએ પોતાની પત્ની અને પિતાને શેરડીના રસમાં ઝેર આપ્યું હતું. શેરડીનો રસ પીધા બાદ પિતા મનહરભાઈ સોની અને પત્ની બિંદુ સોનીનું મોત થયું હતું. જોકે ચેતન સોનીએ બંને મૃતદેહના બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જોકે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા ચેતને આર્થિક સંક્રમણના કારણે ઝેર આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું. આ ઘટસ્ફોટ થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મારા ફ્રેન્ડે મને કોલ કર્યો હતો અને એ મને ત્યાં વોટ્સએપમાં મેસેજ નાખ્યો હતો કે ભાઈ આ દવા છે, તું આ દવા લઈને જલ્દી આવ મારા ઘરે. એટલે હું એ દવા લઈને એમના ઘરે ગયો તો એમના ઘરે જઈને મેં એ જોયું તો એમના મમ્મી અને એમના દાદાને ખૂબ ઉલટી થતી હતી. અને પછી એમને મેં મારા ફ્રેન્ડને કોલ કર્યો, કોલ કરીને એમને ફોર વ્હીલર લઈને બોલાવ્યો. પછી એ જે એમના મમ્મીને એમના દાદાને આકાશને અમે બંને અમારા ફ્રેન્ડ છે એને એસએસસી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કર્યા. પછી એમને જે સર જે ત્યાં રાખ્યા છે અત્યારે તો એમની અત્યારે હાલત ખરાબ છે. એમના દાદા અને એમના મમ્મીનો એક્સપાયર થઈ ગયા છે અને એમનો અગ્નિ સંસ્કાર એમના પપ્પા ચેતનભાઈ એ કરેલું છે. અને ત્યારબાદ અત્યારે ચેતનભાઈને પણ આવું આપઘાતનું એ થયું છે તો એમનું ભાઈ અત્યારે ક્રિટિકલ કન્ડિશન ઉપર છે અને આકાશ ભી અત્યારે ક્રિટિકલ કન્ડિશન ઉપર છે. ઉલ્લેખનીય છે કે ઘટના 1 મેના રોજ રાત્રે 1 વાગે બની હતી, જેમાં શેરડીનો રસ પીધા બાદ 2 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શેરડીના રસનું કોલું ચલાવનાર આધેડની જ પત્ની અને પિતાના મૃત્યુ થયા હતા. રાતે કદાચ આ બધું ઘટના એમને બની હશે તે સવારે એમના મિત્ર ટૂંકમાં એમને અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા. પછી એમના મિત્રનો ફોન આવ્યો કે ભાઈ આવી રીતના 3 જણને એડમિટ કર્યા છે, તમારી બેનને, એમના સસરાને અને ભાણિયાને, અને એમાં એમના સસરા એક્સપાયર થઈ ગયા છે. એટલે અહીંયા હોસ્પિટલમાંથી વોર્ડ પેલા બોડી ખસેડવાનું કહે છે તો અહીંયા કોઈ એમનું સગું નથી તો તમે વેળાસર કેમ દાખલ કરવો પડ્યો? અમે કંઈક શેરડીનો રસ પીધો એમાં ફૂડ પોઈઝનિંગ થઈ ગયું એવી રીતના વાત કરી હતી અમને કે આવું થયું તું ને આવી રીતના છે એટલે કે તમે આવો. ચેતનભાઈએ કબૂલ્યું છે કે તમારું શું માનવું છે? હવે એ તો હવે આ ડૉક્ટરી મેટર જે હોય એમાં તો મને શી ખબર પડે. નાણાકીય બાબતનો કે આ તે બાબતનો કોઈ ક્યારેક ક્યારે ઉલ્લેખ અમારી જોડે થયો નથી એવો કશું કે ભાઈ હમણાં કોઈ જગ્યાએ દેવું હોય કે આ હોય તે હોય કે કોઈ મારી બેનને કદાચ તકલીફ આવે એવું તો ક્યારેક ક્યારે ઊભું થયું નથી. પણ પરિવારમાં 4000